જામનગરમાં વેપારીઓનો વિરોધ. નો વોકિંગ ઝોનની અમલવારી તંત્ર ન કરતા વેપારીઓ નારાજ. દરબારગઢથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી વિરોધ કરાયો છે. ટ્રાફિક સમસ્યાથી અકળાયા વેપારીઓ. ઇમરજન્સી સેવાઓ લાભ ટ્રાફિકના કારણે મળતો નથી. જામનગર શહેરના દરબારથી માંડવી ટાવર સુધીના માર્ગે નો હોકિંગ ઝોન માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. વર્ષોથી જામનગર શહેર માટે આ અમલવારીનો પ્રશ્ન શિરદર્દ સમાન રહ્યો છે. પોલીસ તંત્ર અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ નો હોકિંગ ઝોનની અમલવારી થતી નથી. ત્યાં અનેક પાથરણાવાળાઓ દબાણ કરીને બેસી રહે છે, જેના કારણે ટ્રાફિક અવરોધાય છે. સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. વારંવાર ઝઘડા અને માથાકૂટના અંતે જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા આજે પોતાના વેપાર ધંધા બંધ રાખી મોટી સંખ્યામાં બાઇક રેલી રાખવામાં આવી હતી. તેઓ દ્વારા જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી નો હોકિંગ ઝોનની અમલવારી કરવા માટે ઉગ્ર માંગણી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આગામી સમયમાં મામલે અસરકારક કામગીરી કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધીજીએ ચિંધ્યા માર્ગે ચાલીશું, જરૂર જણાય તો હાઈકોર્ટે પણ જઈશું, તેમ વિસ્તૃત આવેદનપત્રમાં જણાવાયું છે. મારું નામ લાલચંદ ધનવાણી છે અને અમે બર્ધન ચોક વેપારી એસોસિએશન તરફથી આજરોજ માર રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને નો હોકિંગ ઝોનના જે નામદાર હાઈકોર્ટનો જે આદેશ છે એની ચુસ્તપણે અને કાયમી ધોરણે અમલાવારી થાય એ માટે થઈ અને આજે અમે સૌ વેપારીઓ દુકાનો બંધ પાડી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ. રજૂઆતમાં અમે એવું સાહેબને કીધેલું છે કે જેમ કે ભૂતકાળની અંદર સુરતની અંદર તક્ષશિલા કાંડ થઈ ગયું, અમદાવાદની અંદર અગ્નિકાંડ થયું, પછી મોરબીમાં ઝૂલતા પુલનું કાંડ થયું અને તે પછી છેલ્લે રાજકોટની અંદર જે TRB ગેમ ઝોનનું જે કાંડ થયું હતું, બધા ઘટનાક્રમની પછી સરકાર અને તંત્ર એક્શનમાં આવતું અને જાગતું હોય છે અને જે બર્ધન ચોક વિસ્તાર છે એ પણ એવી જ રીતે એક સંવેદનશીલ વિસ્તાર કહી શકાય દબાણના કારણે કે ત્યાં જો લોકોને 108 અને ફાયર ફાઇટર જેવી પાયાની ઇમરજન્સી સેવાઓની જરૂર પડે તો દબાણના કારણે એ કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી શકે એમ નથી. એટલે સાહેબને એમ કીધું કે જે તંત્ર અને સરકાર પછી એક્શનમાં થાય છે, અમે વેપારીઓ દ્વારા તંત્રને પહેલેથી અવગત કરવામાં આવે છે. તંત્ર દ્વારા જો પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું અને આગળ જતાં જે અમારી પાસે પ્રોગ્રામો છે એક પછી એક તંત્રને આપ્યા કરીશું. હર્ષલ ગંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.